नमस्कार विद्यार्थी मित्रों, आपणी आ YouTube चैनल मेथ्स पावर मा आप सर्वे नु हार्दिक स्वागत छे। आपणे अगाउना वीडियो लेक्चर मा द्विचल सुरेख असमताओनो उकेल आलेख मा सुद्धा शीख्या हता। आजे आपणे स्वाध्याय 6.2 मा एवा ज दाखलाओ विशे अभ्यास करीशु। स्वाध्याय 6.2 दाखला नंबर 1 आपेल सुरेख असमताओनो उकेल गण याम समतल मा मेळवो, ज्यां पहेलो दाखलो छे 2x plus y greater or equal to 6, लेके 2x plus y बेम एडिशन करिए अंतिम मुक्ति विजय 6 अथवा 6 करता मोटी छे, तेरे आपने याम समतल मा पद्धति मा दर्शाविशु। तो सब कुछ आपने जानता है ताकि सु करिशु x अने y ने किम तो आलेख मो दर्शा माटे आपने x अने y ना बिंदुओं जुसे तो बिंदुओं फाइंड करवा माटे सब कुछ सु करिशु आपने बराबर जीरो लेने चालिशु। इतने के धारो के 2x plus y equals to 6 લઈએ, એટલે આમાંથી આપણે y ને કરતા બને, કેમ કે y ચલ સાથે કઈ પણ વસ્તુ ગુણાઈ લઈ નથી, તો માટે y ને કરતા બને શું મળશે 6 minus 2x। જેમ જેમ આપણે x ની કિંમત પુટ કરીશું તેમ તેમ આપણને y ની કિંમત મળ્યા કરશે। તો આપણે ટેબલ બનાવીએ, જેમ જેમ આપણે y ની કિંમત પુટ કરીશું તેમ x ની કિંમત પુટ કરીશું તેમ y ની કિંમત મળશે। y ની કિંમત શું છે 6 minus 2x। ધારો કે આપણે સૌ પ્રથમ x બરાબર 0 લઈએ, શું લઈએ પ્રથમ કિંમત x બરાબર 0 લઈએ, તો 2 ગુણ્યા 0 એટલે 0, 6 minus 0 એટલે શું મળશે આપણને y ની કિંમત 6 મળશે। જો x ની કિંમત આપણે 2 લઈએ, ધારો કે x ની કિંમત 2 લઈએ શું મળશે 2 2 4 6 ઓછા 4 એટલે શું મળશે આપણને 2 મળશે। એ જ ધારો કે x ની કિંમત 3 લઈએ, 3 લઈશું મળે 3 2 6 6 ઓછા 6 એટલે કે 0 મળશે। એમ x ની કિંમત આપણે જેમ જેમ પુટ કરતા જઈશું તેમ તેમ આપણને y ની કિંમત મળતી જશે। હવે આપણી પાસે x અને y ના બધા બિંદુઓ મળી ગયા, તેના પર આપણે આલેખ માં દર્શાવીશું। તો સૌ પ્રથમ આલેખ દોરીશું, જે આપણો x અક્ષ છે, આ y અક્ષ છે, x અક્ષ અને y અક્ષ જે છે જે આપણો બિંદુ કયો છે ઉગમ બિંદુ O। આ સૌપ્રથમ જુઓ કે x ની મહત્તમ કિંમત કેટલી છે 3 અને ન્યૂનતમ કિંમત 0 છે, એ જ રીતે y ની મહત્તમ કિંમત 6 અને ન્યૂનતમ કિંમત 0 છે, તો આપણે દર્શાવીશું 1 2 3 4 5 6 સુધી ધારો કે દર્શાવીએ, અને y પર દર્શાવીએ 1 2 3 4 5 6। જો x ની કિંમત સૌપ્રથમ શું લઈએ 0 લઈએ ત્યારે y ની કિંમત શું મળે છે 6 મળે છે, તો x ના 0 અને y ના 6 એટલે ક્યાં મળશે અહીંયા આપણે બિંદુ મળશે। પછી x ના 2 લઈએ ત્યારે પણ y ની કિંમત પણ શું મળે છે આપણને 2 મળશે, તો x ના 2 અને y ના 2 ક્યાં છેદે છે અહીંયા છેદે છે, તો આપણને આ બિંદુ મળશે 2 2। એના પછી જો x બરાબર 3 લઈએ તો y ની કિંમત શું મળે છે 0 મળે છે, x બરાબર 3 અને y ની કિંમત 0, તો આ મળશે 0। હવે આ ત્રણેય ત્રણ બિંદુઓ જ્યાં ત્રણેય બિંદુ જોડશું એટલે રેખા પસાર થશે યામ સમતલમાંથી, તો આપણે ત્રણેય બિંદુને જોડીએ છીએ ત્યાંથી એક રેખા પસાર થાય છે, એ રેખા કઈ છે તો કે જે આપણી સુરેખ અસમતા હતી તે કઈ, તો કે 2x plus y greater or equals to 6। આ સૌપ્રથમ આપણે જોઈએ એ પણ ચર્ચા કરી આપણે અગાઉના વિડિયો લેક્ચર ની અંદર કે જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો સમાવેશ થાય ત્યારે આપણી સુરેખ અસમતા માટે જે રેખા દોરી છે કેવી હશે લાઈન હશે, અને જો ઇક્વલ ટુ નો સમાવેશ ન થતો તો આપણે કી લાઈન દોરી છે તૂટક રેખા દોરી છે, પરંતુ અહીંયા 6 નો પણ સમાવેશ થાય છે એટલે આપણે લાઈન દોરી શકીશું। તો આપણે અસમતા શું આપી હતી 2x plus y greater or equals to 6। હવે આપણે જોઈશું કે જે યામ સમતલમાં એક રેખા વડે બે અર્ધતલનું વિભાજન થયું, આ પ્રથમ અર્ધતલ છે અને આ આપણું બીજું અર્ધતલ થશે, તો હવે જોઈએ કે પ્રથમ અર્ધક અથવા બીજા અર્ધતલમાંથી કયું અર્ધતલ આ સુરેખ અસમતા માટે શક્ય છે, તો જોઈએ કે x ની સાથે 2 ગુણ્યા છે એટલે 2x plus y જેનો સરવાળો કેવો થઈ જાય 6 અથવા 6 કરતા મોટો થવો જોઈએ, તો 6 અથવા 6 કરતા મોટો થાય માટે આપણે કેવી કિંમતો લઈશું કે જેનો સરવાળો 6 અથવા 6 કરતા મોટો થાય। ધારો કે x બરાબર તમે 5 લઈ લો અને y બરાબર ધારો કે તમે 5 લો, x બરાબર 5 શું થશે 10 અને y બરાબર 5 શું થશે 5,
दस ने पांच पंद्रह देखियो छ करता मोटा छे तो आ शुं एक असंगत साथी छे तो जो कि एक्स बराबर पांच अने वाई बराबर पांच कई जगह आवे छे तो एक्स बराबर पांच तमारा अहीं छे अने वाई बराबर पांच अहीं छे जे आ रेखा नी उपरना साइड में बिंदु आवे छे तो कयो प्रदेश आवे छे ऊपरनो प्रदेश आवशे तो आपेल सुरेख असमता कई थी 2x प्लस y ग्रेटर इक्वल टू 6 माटे प्रथम अर्धक आवरी लेसे એટલે કે આપણે જે યામ સમતલ પદ્ધતિમાં કેટલો ઉકેલ ગણ મળશે તો કે જે રેખા છે રેખાનો ઉપરનો ભાગનો આપણો જે પ્રદેશ આવે છે તે આપણો ઉકેલ એક્ઝામ્પલ નંબર 2 y + 8 ગ્રેટર ઇક્વલ ટુ 2x તો સૌપ્રથમ આપણે શું કરીશું x અને y ના બિંદુ ફાઇન્ડ કરવા માટે ઇક્વલ ટુ 0 લઈશું તો માટે શું આવશે y plus 8 equals to 2x और y ने करता बना क्योंकि y साथ ही कई वस्तु गुणाई नहीं थी ना बाटे y equal to सुमर से 2x minus 8 ready तो चलो x नहीं क्यों तो जब जब आपने पुट करी सुते हम आपने y नहीं क्यों तो मलाया कर से चलो आपने मुख्य धारो के x बराबर सुले इसे सब प्रथम जीरो लेंगे x बराबर जीरो ले जीरो को चार लेके ला मर्से माइनस आठ धारो के x बराबर अपने 4 लेइए अथवा 2 लेइए x बराबर 2 ले શું મળશે 2 * 2 એટલે 4 4 - 8 એટલે -4 ધારો કે x બરાબર 4 લઈએ તો 4 * 2 8 8 - 8 એટલે આપણે 0 મળશે અને એ જ રીતે x બરાબર ધારો કે 6 લઈએ તો 6 * 2 12 12 - 8 એટલે આપણે કેટલા મળશે 12 - 8 એટલે કે 4 મળશે તે આપણે x અને y ની કિંમતો મળી જશે હવે આપણે એમને દર્શાવીશું સૌપ્રથમ જોઈ લો કે x ની કિંમત મહત્તમ 6 છે ન્યૂનતમ 0 છે y ની કિંમત મહત્તમ 4 છે ન્યૂનતમ -8 છે તો દર્શાવીએ 2 4 6 8 10 આ બાજુ 2 4 6 8 10 -2 -4 -6 -8 -10 -2 -4 -6 -8 -10 ચલો પહેલો બિંદુ શું છે આપણો x ના 0 y ના -8 એટલે x ના 0 અને y ઉપર -8 ક્યાં છે અહીંયા છે તો પહેલો બિંદુ આપણને આ મળશે 0 -8 પછી x ના 2 y ના -4 x ના 2 ક્યાં છે અહીંયા છે y ના -4 ક્યાં છે અહીંયા છે ક્યાં છે તે અહીંયા 2 -4 x ના 4 y ના 0 x ના 4 અને y ના 0 એટલે અહીં મળશે 0 x ના 6 y ના 4 x ના 6 અને y ના 4 એટલે ક્યાં મળશે 6 અને 4 આ રીતે આપણને બિંદુ મળશે આ દરેક દરેક બિંદુને યામ સમતલ આપણે જોડી નાખીએ તો શું મળે છે આ રીતની રેખા પસાર થાય છે જે રેખા કઈ છે આપણે જે આપેલી હતી y + 8 ગ્રેટર ઇક્વલ ટુ 2x તો હવે આપણે જોઈશું કે કયો પ્રદેશ આવૃત થાય એને સૌથી પહેલા જોઈએ કે બરાબર આપેલું છે એટલે આપણે લાઈનથી વ્યાસ ઘાટી દેના આવશે તૂટક રેખા નહીં આવે કેમ કે અહીંયા ઇક્વલ ટુ નો પણ સમાવેશ થયેલો છે હવે આપણે x અને y ની કિંમત એવી લઈશું y ની કિંમત કેવી લેવાની છે કે y ની કિંમત એવી લઈશું કે જે 2x કરતા હંમેશા મોટી થશે આપણે આપેલું છે કે y + 8 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2x આનો શું છે y ની કિંમત અને x ની કિંમત એવી લઈશું કે જ્યારે x ની કિંમત લઈશું જમણી બાજુ તો એનો 2 વડે ગુણાકાર કરીશું જે જવાબ આવશે એ કેવો હશે ડાબી બાજુ કરતા મોટો થશે તો ડાબી બાજુ કરતા નાનો થશે તો એક કામ કર ડાબી બાજુ આપણે મોટી બનાવવાની છે એના બરાબર ધારો કે y બરાબર હું 3 લઈ લઉં કેટલા 3 તો 3 મૂકી શું થશે 3 ને 8 11 મળશે તેમજ અહીંયા y x બરાબર 2 લઈએ તો 2 2 4 થઈ ગયું 11 કેવો છે 4 કરતા મોટા છે એટલે કે આ અસમતા સાચી છે એટલે y બરાબર શું લીધા y બરાબર 3 અને x બરાબર 2 લીધા જોઈએ કે x બરાબર 2 અને y બરાબર 3 ક્યાં આવે છે x બરાબર 2 અહીંયા છે આપણા અને y બરાબર 3 અહીંયા છે તો બિંદુ અહીંયા આવે છે જે રેખા કે બાજુ છે ડાબી બાજુ છે
तो डाबी बाजू ना प्रदेश अवरुद्ध थशे। आपणे आ समता साची लेवानी, जे आ समता साची लेता जे बाजू ना प्रदेश अवरुद्ध थाय ते आपणो जवाब थशे। तो आपेली आम समतल पद्धति में कयो उकेल घड़ाशे? तो के धारो के आने प्रथम अवतल नाम आपीए, बीजू अवतल नाम आपीए, तो जे आपणो प्रथम अवतल छे ए आपेल आलेख में अवरुद्ध थशे। उकेल घड़ शुं मळशे? प्रथम अवतल मळशे। एक्साम्पल नंबर त्रण, एक्स माइनस वाई लेस ओर इक्वल्स टू टू। तो एक्स ना बिंदु फाइंड करवा माटे आपणे इक्वल टू लेशुं पहेला। धारो के एक्स माइनस वाई इक्वल्स टू टू छे आपणी पासे, रेडी? तो चलो आपणे वाई ने करता बनाईए, तो माइनस वाई कितनी वाजे तो प्लस वाई थी जशे, टू आ बदले तो एक्स माइनस टू एटले वाई ની કિંમત શું મળી? एक्स माइनस टू मळशे। जेम जेम आपणे एक्स ની કિંમત પુટ કરશું તેમ તેમ આપણે વાય ની કિંમત મળી જશે। y बराबर x माइनस टू। धारो के x बराबर पेला जीरो लीए तो शू मळशे? y बराबर माइनस टू। x बराबर वन लीए तो शू मळशे? y बराबर माइनस वन। x बराबर टू लीए तो y बराबर टू माइनस टू जीरो। x बराबर थ्री लीए थ्री माइनस टू y बराबर वन। आ रीते आपने किंमत मळशे। आपणे आ किंमत शुं दर्शाईशु? यहां परिधि में दर्शाई दीए, x ની किंमत जीरो वन टू थ्री फोर, अने वाय ની કિંમત પણ એવી દર્શાવીએ। ધારો કે वन टू थ्री फोर माइनस वन माइनस टू माइनस थ्री माइनस फोर, माइनस वन माइनस टू माइनस थ्री माइनस फोर। एक्स बराबर जीरो त्यारे वाय बराबर કેટલા છે? माइनस बे। तो चलो एक्स बराबर जीरो अने वाय बराबर माइनस बे क्या आसे? यहां से पहले बिंदु अपने आ मळशे जीरो माइनस बे। पछी एक्स बराबर एक त्यारे वाय बराबर पण केटला? माइनस एक। एक्स बराबर एक ने वाय बराबर माइनस एक आ बिंदु मळशे एक माइनस एक। एक्स बराबर बे वाय बराबर जीरो एटले अहीं ज मळशे बे जीरो। एक्स बराबर त्रण वाय बराबर एक, एक्स बराबर त्रण अहीं छे वाय बराबर एक अहीं मळशे। हवे आ बिंदु ने आपणे शुं करीशुं? जॉइंट करशुं एटले एक रेखा पसार थशे। जे आपणे कार्तिकीय पद्धति में रेखा पसार थाय जे कई छे आ रीते रेखा पसार थई एनुं नाम शुं छे? एक्स माइनस वाय ग्रेटर ओर इक्वल टू टू। आपणे आ रीते पण कई जाणी लईशुं केम के बराबर नो समावेश थाय छे। बराबर समाज न तो आप तूटक दूरी सकिए, परंतु यहां ग्रेटर और इक्वल टू हो लाइन आवशे। हवे जोईशुं के आपणे कयो भाग, जेम के बे अर्धतल बन्या, आ प्रथम अर्धतल थशे अने आ बीजो अर्धतल थशे। तो आपणे बे अर्धतल में कयो अर्धतल आपेल असमता माटे योग्य गणाशे ते चेक करीशुं। शुं आपेलुं छे? कंडीशन एक्स माइनस वाय लेस देन ओर इक्वल टू टू। तो सौथी आपणे शुं करवानुं छे? एक्स अने वाय नी એવી બે કિંમતો લેવાની છે કે જે બંનેની બાદબાકી કેટલી મળે? બે અથવા બે કરતા નાની મળે। તો ધારો કે તમે x બરાબર 5 લઈ લો અને y બરાબર સમથિંગ 1 લઈ લો અથવા તો પછી 4 લઈ લો, તો શું થાય? 5 ઓછા 4 એટલે કેટલા મળે છે? 1। જે કેવા છે? બે અથવા બે કરતા નાના છે। तो आ સમતા સાચી થાય છે। તો આપણે જોઈશું કે x બરાબર 5 અને y બરાબર 4 કયા ભાગમાં આવશે, જે પ્રથમ અવતલ કે પછી બીજા અવતલમાં આવશે એ પછી આપણે આવરી શકીશું પ્રદેશને। તો x બરાબર 5, કારણ કે x બરાબર 5 અહીંયા છે અને y બરાબર 4, x બરાબર 5 y બરાબર 4। તો જોઈએ કે બિંદુ આપણને અહીંયા મળે છે જે કેવું છે? રેખાથી ઉપરના ભાગમાં છે, તો ઉપરનો ભાગ આવૃત્ત છે। કયો ભાગ છે ઉપર? अथवा तो आप बीजू कोई ट्राई करो, बी ट्राई कर सको। धारो के एक्स बराबर तमे एक लई लो अने वाय बराबर धारो के त्रण लई लो, एक ओछा त्रण कितना बने? माइनस बे। जे पण केवा छे? बे करता नाना छे। एक्स बराबर एक अने वाय बराबर त्रण एटले अहींया मळशे ए पण सुधी ऊपरना भागमां प्रवेश थाय छे। ऊपरनो भाग आवृत थशे। तो जे प्रथम अवतल आपणे लख्युं ते आ असमता माटे योग्य गणाशे।
તો આ રીતે આપણે અસંતાનો ઉકેલ શોધી શકીએ છીએ। તેના પછી એક્ઝામ્પલ નંબર 4 y less than minus 2। તો અહીંયા તો ફક્ત જો એક જ ચલ આપેલો છે, x ચલ આપેલ નથી, ફક્ત y ચલ માં આપેલું છે। તો આપણે સીધી સીધી y ચલ માં આપેલું છે આ લખીને દર્શાવી શકીએ કે y ની કિંમત કેવી જાણ છે, માઇનસ 2 કરતા પણ નાની। ધારો કે આપણે દોરીએ આ લખી દઈએ કે x અક્ષ y અક્ષ ઉગમ બિંદુ 0 y ડેશ અને x ડેશ કિંમત કેવી લાગે છે, y અક્ષ ઉપર ધ્યાન છે, y અક્ષ ક્યાં છે અહીંયા ઉભી છે, કેવી છે, માઇનસ 2 કરતા પણ નાની। ધારો કે આ 1 2 3 4 -1 -2 -3 -4 અને આ બાજુ લઈએ તો -1 -2 -3 -4 ધારો કે -5। હવે જો ધારો કે આપણે પહેલા શું કરીએ, સૌપ્રથમ બરાબર લઈએ છીએ, તો બરાબર લઈએ કે y ની કિંમત કેવી છે, -2 રાઈટ। તો y ની કિંમત -2 ક્યાં આવે છે, -2 વાળા લાઈન આવ્યા જ છે। તો જો ફક્ત x ની કિંમત આપેલી નથી, ફક્ત y બરાબર -2 આપેલ, તો y બરાબર -2 વાળા લાઈન કઈ થશે, આ રેખા થશે, y બરાબર -2, પરંતુ દશાંશ છે y less than -2। હવે જો દરેક આપણે આગળ દાખલા ગણ્યા અંદર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ અથવા ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ ની ઇનઇક્વાલિટી આવે, અહીંયા ફક્ત ને ફક્ત સ્ટ્રીક્ટલી લેસ ધેન આવે છે। લેસ ધેન એટલે કે આપણે કઈ રેખા હશે, કાટી રેખા હશે, તૂટેલ રેખા હશે, તો કે તૂટેલ રેખા હશે, તો આપણે એને તૂટેલ રેખા વડે દર્શાવીશું। કેમ તૂટેલ રેખા, એટલે તમને સ્ટાર્ટિંગમાં કહેલું હતું કે જો તમારી સ્ટ્રીક્ટલી લેસ ધેન અથવા સ્ટ્રીક્ટલી ગ્રેટર ધેન ઇનઇક્વાલિટી હોય ત્યારે આપણે શું દર્શાવીએ છીએ, તૂટેલ રેખા વડે દર્શાવીશું। હવે વાય ની કિંમત કેવી જાણ છે, -2 કરતા પણ નાની, -2 કરતા નાની સંખ્યાઓ કઈ, -2 કરતા નાના -3 -4 -5 અપ ટુ -∞ સુધી શું હશે, વાય ની કિંમત -2 કરતા નાની હશે। તો કયો ભાગ હશે, -2 કરતા નાના -3 -4 -5, તો આ ભાગ આવશે। તો જે નીચેનો ભાગ છે એ બધો જ કવર થશે। તો અહીંયા પણ બે અર્ધતલ રચાય છે, એક કયું, પ્રથમ અર્ધતલ જે કયું છે, ઉપરનું અર્ધતલ, અને આ જે બીજું અર્ધતલ છે કયું છે, નીચેનું અર્ધતલ। તો આમાં કયો ભાગ રચાય છે, તો કે y less than -2 માટે જે યામ સમતલ પદ્ધતિમાં નીચેનું અર્ધતલ આવરી લેવાય છે, એટલે કે ઉત્તલ ગણ શું થશે, નીચેનું અર્ધતલ। એ જ રીતે દાખલા નંબર 5 x greater than -3, એટલે x ની કિંમત કેવી આવશે, -3 કરતા મોટી। તો શું કરવા માટે પહેલા આલેખ દોરીએ, x અક્ષ y અક્ષ 0 -3 કરતા મોટી, ધારો કે -1 -2 -3 -4 -5, આ બધી 1 2 3 4 5 1 2 3 -1 -2 -3। હવે જુઓ પેલા આપણે શું કરીશું, દર્શાવીશું કિંમત, તો એ કિંમત કેવી આપેલી છે, બરાબર લઈએ તો ધારો કે x બરાબર -3, તો x બરાબર -3 કિંમત ક્યાં, x અક્ષ ઉપર જોવાનું છે, તો x અક્ષ અહીંયા છે, -3 કિંમત અહીંયા, તો આપણે કેવી દર્શાવીશું, પેલા જુઓ કે કેવી છે સ્ટ્રીક્ટલી ગ્રેટર ધેન, તો કેવી છે કે x ની કિંમત -3 કરતા વધે છે, તો આપણે દશાંશ તૂટક રેખા કેમ કે સ્ટ્રીક્ટલી ગ્રેટર ધેન છે, તો આપણે તૂટક રેખા દર્શાવીશું। રેડી, તો આપણે ઇનઇક્વાલિટી કઈ છે, x ગ્રેટર ધેન -3। હવે જો -3 કરતા કેવા છે x ની કિંમતો, મોટી લેવાની છે, તો -3 કરતા મોટી કે બાજુ છે, ડાબી બાજુ જમણી બાજુ, તો કે જમણી બાજુ, -3 કરતા મોટા -2, એના કરતા -1, એના કરતા 0, એના કરતા 1 2 3 4 5, આ બધી કિંમતો કેવી મળે છે, મોટી કિંમતો મળે છે। તો મોટી કિંમતો બાજુ આપણે આવવાનું છે આપણો પ્રદેશ, તો શું આવશે, આ ભાગ કવર થશે, આ બધું જ ભાગ કવર થશે। તો અહીંયા પણ બે અર્ધતલ થયા, જે લાલ લાઈન હતી તૂટક રેખા, તૂટક રેખાથી જે ભાગ પડે એ બી આપણા અર્ધતલ થશે, એક અર્ધતલ કયું, એક આ અર્ધતલ થશે 1, અને બીજો અહીંયા આ અર્ધતલ થશે 2। આ અર્ધતલ કેવું છે, જમણો અર્ધતલ, જ્યારે આ ડાબું અર્ધતલ,
तो एक्स ग्रेटर देन माइनस त्रण एटले के एक्स नी किंमत माइनस त्रण करता नानी लईए एना माटे जमणो अर्धतल आपणा उकેલમાં આવશે। तो कयो अवरुद्ध प्रदेश अवरुद्ध थशे के जे प्रथम अर्धतल आपेलो छे जमणो अर्धतल जे आपणो उकેલ ગણ થશે એની કિંમત કેટલી જાણ છે માઈનસ 3 કરતા મોટી લેવાની થશે।